स्वाध्याय 6.2 એમાં ક્વેશ્ચન નંબર 1 નીચે આપેલી સંખ્યાઓના વર્ગ શોધો. હવે નીચે આપણને એમાં આપેલી છે 32, તો તમે 32 ગુણ્યા 32 કરો તો એનો તમને જવાબ તો મળી જાય, પણ આપણને વર્ગ અને વર્ગમૂળ બીજી કઈ રીતે શોધી શકે છે એના માટે ઘણી બધી રીત આપેલી છે જે આપણે આગળ થોડીક જોઈ અને બીજી હજી આગળના ચેપ્ટરમાં જોતા જશું. તો એમાં આપેલું છે 32, તો આનો આપણે વર્ગ કરવાનો છે. એનો મતલબ એમ નહીં કે 32 ગુણ્યા 32 કરી અને એનો આપણે દાખલો કરીને જવાબ મળે, પણ આમાં બીજી એક નવી રીત શોધવાની છે જેનો સૂત્ર આપણે આવી જ રીતે શોધવાનું છે કે એ વત્તા બીનો વર્ગ, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એનો આપણે મને સાદું રૂપ આપવું હોય ને તો એનો લખવાનું કે આનો વર્ગ એટલે કે પ્રથમ પદનો વર્ગ, આને છૂટા પાડવું હોય આ કૌંસને, પ્રથમ પદનો વર્ગ વત્તા બે પહેલું પદ બીજું પદ, એટલે કે બે સાથે ગુણાકારમાં આ પહેલું પદ અને આ બીજું પદ એટલે કે બી એ બી વત્તા આ જે બીજા પદનો વર્ગ, એટલે કે બી બીજો પદ શું છે, બી છે, તો બીનો વર્ગ. અહીંયા નિશાની એ આવશે જે વચ્ચે હોય તે, અને છેલ્લે તો પ્લસ જ નિશાની આવશે. એટલે આ સૂત્રને યાદ રાખવો હોય તો આનો સાદુરૂપ શું થાય, પ્રથમ પદનો વર્ગ વત્તા બે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ સૂત્ર યાદ રાખશો તો જ તમને દાખલા આવડશે. સાવ સહેલું છે, હું બોલું છું તમને એવી જ રીતે બોલવાનો, પ્રથમ પદનો વર્ગ એટલે કે આ જે પદ હતો એટલે કે પ્રથમ પદનો વર્ગ વત્તા, એટલે આમાં વત્તા નીચે નિશાની હોય નિશાની, વત્તા આમાં વત્તા છે એટલે કે વત્તા, બે કમ્પલસરી લખવાના છે બે, પછી આ પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આ સૂત્ર છે એ આ દાખલામાં ઉપયોગ કરવાનો છે. તેના માટે જો આપણે જોઈએ તો આ અહીંયા 32 આપેલો છે, તો આપણને શું કે એનો વર્ગ શોધવાનું છે. તો આપણે આ 32 છે એનો વર્ગ શોધવાનો છે. તો પહેલાં 32ને છૂટા પાડી દેવાના, તો 32ને છૂટા પાડો તો 0 વાળું વધારે સાઈડમાં લેવા, 0 વાળું લેવાનું, એની આજુબાજુ 0 આવતી હોય એની સંખ્યા. તો 30 વત્તા 2 કરો તો 32 થઈ જાય, પછી એનો વર્ગ, તો એને જ 32, 30 વત્તા 2 32, 32નો વર્ગ એટલે આ મળી ગયું. હવે જો આ છે ને એ આપણને આ મળ્યું, હવે મારે આને છૂટા કરવા હોય તો મારે શું કરવાના, તો આ જે પ્રથમ પદ છે ને આનો આ સૂત્રનો હવે ઉપયોગ કરવાનો. આ સૂત્રનો ઉપયોગ કરો, અહીંયા એક્ઝામ્પલ તમને હું અહીંયા બતાવું છું. એક્ઝામ્પલ જો, એ વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. હવે જો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પ્રથમ પદ આ છે એટલે કે એ, તો એનો વર્ગ એટલે કે 30નો વર્ગ, બરાબર પ્રથમ પદ એ એટલે કે એની જગ્યાએ 30 છે, તો 30નો વર્ગ વત્તા 2, 2 એમને પહેલું પદ, તો પહેલું પદ કોણ છે 30, પછી બીજું પદ ગુણ્યા ગુણાકાર, વચ્ચે કોઈ નિશાન નથી આ ત્રણે, તો એની વચ્ચે કાંઈ નિશાન ન હોય તો એ ત્રણે ત્રણ ગુણાકારમાં આવે એટલે કે બી, એટલે બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, તો આનો પદ શું, આનો વર્ગ શું છે, બે, તો બેનો વર્ગ. હવે આપણને આનો સાદું રૂપ આપવાનું હોય તો 3નો વર્ગ આપેલો છે એટલે 3 3 9, અને આપણે ડાયરેક્ટ જો 0 વાળું હોય તો એનો વર્ગ આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. 3નો વર્ગ, પહેલાં 3નો વર્ગ કરવાનો, 3 3 એટલે કે 3 ગુણ્યા 3 કરીએ એટલે 3 ને 3 3 9, પછી 1 0 છે તો 2 0 આવી જાય, પછી આનો વત્તા, પછી આનો સાદું રૂપ આપવાનો, 3 2 6 6 2 12, એટલે કે 12 લખ્યા ને 0 હોય અહીંયા બોલ એટલે તમે સરળતાથી ગુણાકાર કરી શકો છો. પછી 2નો વર્ગ 2 2 4, બરાબર. પછી આપણને આ બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો, તો 900 વત્તા 120, 900 વત્તા 120 કરવાના, એટલે કે 900માં 100 નાખો એટલે કે 1000, 1020, 1020માં તમે 4 નાખો એટલે 1024. તો આવી રીતે દાખલો ગણવાનો છે. આવી રીતે દાખલો ગણવા માટે તમને શું કરવું પડશે, આ સૂત્ર યાદ રાખવાનું, પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એવી જ રીતે આપણે હજી નીચેનો દાખલો જોઈએ, એના પછીનો છે 35. તો 35ના પહેલાં 35નો વર્ગ કરવાનો છે, તો અહીંયા લખું 35, તો એને આપણે છૂટું કરવું હોય તો શું કરવાનું, 30 વત્તા 5 કરો, એટલે મેં તમને પહેલે જ કીધું અને 0ની આજુબાજુમાં આવી રીતે અહીંયા માઇનસ થતા હોય તો માઇનસે કરી શકો, પ્લસ થતા હોય પ્લસ, 30માં પ્લસ 5 કરો એટલે 35 થશે એનો વર્ગ. તો એના માટે આપણે કયો નિયમ, પ્રથમ પદનો વર્ગ, તો પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ કોણ છે 30,
त्रीस नो वर्ग वत्ता आया जे निशानी छे ले निशानी ले वत्ता बे नियम ना काउंस मा पेलु पद ले के त्रीस बीजु पद ले पांच वत्ता बीजा पद नो वर्ग ले के पांच नो वर्ग હવે એના માટે આપણે એવી જ રીતે જો ત્રણ ગુણ્યા ત્રણ કરી લે ત્રણ તેરી નવ એક જીરો ના બે જીરો વત્તા બે બે ગુણ્યા ત્રણ બે તેરી છ છ પચાસ ત્રીસ તો ત્રીસ લખવાના ને આ જીરો બાકી તો એને અહીંયા ઉમેરી નાખવાનું વત્તા પાંચનો વર્ગ પચું પચું પચીસ બરાબર હવે શું કરવાના આના સરવાળા કરવાના સરવાળો કરવાનો ત્રણસો ને નવસો કેટલા થાય બારસો બારસો વત્તા પચીસ એટલે કે બારસો ને પચીસ તો મળી ગયોનો જવાબ એવી જ રીતે ત્રીજા નંબરનો છ્યાસી તો છ્યાસી છે અહીંયા લખો છ્યાસીનો વર્ગ કરવાનો છે તો એસી વત્તા છ કરી નાખું તો મને છ્યાસીનો વર્ગ મળી જાય તો એમાં એવી જ રીતે પ્રથમ પદનો વર્ગ એટલે કે એસીનો વર્ગ વત્તા બે કૌંસમાં પ્રથમ પદ પછી આ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ હવે આઠનો વર્ગ શું થાય અઠ્યુ અઠ્યુ ચોસઠ થાય અને આ એક જીરો છે તો વર્ગ કરતાં બે જીરો થઈ જાય પછી આઠ દુ સોળ આઠ દુ સોળ સોળ છ કેટલા થશે છનું એટલે કે છનું અને આ જીરો છે એમને એમ વત્તા પછી વત્તા છનો વર્ગ એટલે કે છાંય છાંય કેટલા થાય છાંય છાંય છત્રીસ હવે એ બધાનો આપણે સરવાળો કરવો હોય તો કેટલો થશે તો ચોસઠસો છે એમાં પહેલાં નવસો ઉમેરી નાખીએ તમે ચોસઠ તમને જો આવી રીતે ડાયરેક્ટ નહીં ફાવે મોટા સરવાળા નહીં આવે એટલે ચોસઠ સાઈડમાં કરી લેવાના આવી જ રીતે અને વત્તા છત્રીસ બરાબર હવે એનો સરવાળો કરો જીરો એટલે અહીંયા છ છ ને ત્રણ કેટલા થશે નવ નવ ને ચાર કેટલા થાય તેર વધી આવી એક ને છ ને એક સાત એટલે એનો જવાબ શું આવ્યો સાત હજાર ત્રણસો ને છનું તો આવી જ રીતે આ નિયમ પ્રથમ પદનો વર્ગ વત્તા બે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એ નિયમથી તમે દાખલા ગણશો તો બધા દાખલા તમને સરળતાથી આવડી જશે ને આ દાખલા માટે તમને ખાસ પ્રેક્ટિસની વધારે જરૂર છે તો જ તમને આ નિયમ યાદ રહેશે તો એના પછીના દાખલા છે જે ત્રણ બીજા ત્રણ દાખલા છે એ તમને જાતે કરવાના છે પાયથાગોરિયન ત્રિપુટી તો પાયથાગોરિયન છે એ એક મોટામાં મોટા ગણિત શાસ્ત્રી છે એણે ગણિતમાં ઘણા બધા સ્વરૂપની એણે શું કર્યું છે એણે વિચાર્યા કે આના દ્વારા આપણે આ રીતે કરશું તો એના દ્વારા ઘણા બધા ફાયદા થઈ શકે છે એવી જ રીતે પાયથાગોરિયને એક ત્રિપુટી એક વિચારી કે આ જે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણની એક ત્રિપુટી જેના દ્વારા એક એટલા બધા એણે ગણિત માટે એટલા બધા ઉપચાર એટલે કે એટલા જે સરળતાથી આપણે દાખલા કરી શકીએ એના માટે ઘણું બધું એણે શોધખોળ કરી છે તો એવી જ રીતે એણે એ કામ આપણને જે આઠમા ધોરણમાં આવ્યું છે પાયથાગોરિયન ત્રિપુટી જેમ તમે આગળ ભણશો એમ નવમામાં દસમામાં તમને પ્રયોગ આવશે પાયથાગોરિયનના પ્રયોગ તો એણે જે પોતે પોતાની જાતે જે શોધ કરી છે જેના તમે સરળતાથી જવાબ મેળવી શકો એ તમે આગળના ધોરણમાં ભણશો તેના પાયથાગોરન વિશે થોડીક એની ત્રિપુટી વિશે માહિતી તમે આપણે આમાં લઈએ તો એણે એક કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુમાં એક બાજુમાં ટુ એન બીજી બાજુ એનનો વર્ગ માઇનસ એક અને ત્રીજી બાજુ એનનો વર્ગ પ્લસ એક આવી એક ત્રિપુટીની રચના કરી છે તો એ આ બધી જગ્યાએ તમે કોઈ પણ એક સંખ્યામાં આની કિંમત એટલે કે કોઈ પણ એક અંક આપેલો એની તમે કિંમત આમાં 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 ને આમાં મૂકો તો એ ત્રણેયનો માપનો સરવાળો કેટલો થાય એ તમે મેળવી શકો છો અથવા તો ત્રણેય બાજુઓના માપ તમે એમાં તમે કિંમત મૂકીને મેળવી શકો છો તો એવા ઉદાહરણ ચાલો આપણે આમાં પાયથાગોરિયનની ત્રિપુટીમાં આ બધાના વ્યાપક સ્વરૂપે એને આપેલું છે કે ટુ એન પછી એન વર્ગ માઇનસ એક અને એન વર્ગ વત્તા એક હવે એનની જગ્યાએ એમનો પણ ઉપયોગ કરી શકો છો તો એવી જ રીતે આના પાયથાગોરિયનની ત્રિપુટીમાં આપણે અમુક એટલે કે એમાં ક્વેશ્ચન નંબર બેમાં નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે તો એમાંથી આપણે એકમાં એક કોઈ પણ અંક આપેલે કે એક સંખ્યા આપેલી છે એમાંથી એની ત્રિપુટી શોધવાની છે તો ચાલો આપણે શોધીએ હવે ક્વેશ્ચન બે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો તો આની ત્રિપુટીમાં એટલે કે આજે એક બે અને ત્રણ એ ત્રિપુટીનું એને વ્યાપક સ્વરૂપ આપેલું છે તો એને આપણે કિંમત મૂકી અને એની ત્રિપુટી શોધવાનું છે એટલે કે ત્રણેયને આપણને
આ સાઈડ એક સંખ્યા આપેલી હશે એના માપ એના ઉપરથી મળી જશે. તો ત્રણેયમાં આપણને કિંમત મૂકવાની, તો એમાં આપણને શું આપેલું છે, તો અહીં આપણને આપેલું છે, તો અહીં આપેલું છે કે 2a. આપણે પહેલાં તો આનું લઈએ બરાબર, તો આને 2n, હવે એની બરાબર આપણી પાસે સમજી લો 6 આપેલા છે. તો આનું મારે સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ કેમ આપવું, એટલે કે એનને હું છૂટા કરું, આ આપણી સાથે એન સાથે ગુણાકારમાં છે તો ભાગાકારમાં વયા જાય, તો કે એન બરાબર 6 ના છેદમાં 2. એના હું છેદ ઉડાડું એટલે કે પહેલાં તો મને 2 3 6 એટલે કે એન બરાબર મને 3 મળી ગયા, તો કે હા, એટલે કે આનું 2n. હવે બીજી અહીં આપણી પાસે બીજી આપેલું છે, આ જે બીજી છે એન વર્ગ માઇનસ 1. તો આપણે જો પહેલે આપણે 2n બરાબર 6 હતા બરાબર, અહીંયા જે મળ્યું એને 2n બરાબર લઈ લેવાનું, 6 હતા તો એ પણ આમ એમાં આપણે સાદું રૂપ આપ્યું તો એન બરાબર 3 મળ્યા. તો હવે અહીંયા શું છે, એન નો વર્ગ, તો એન બરાબર તો આપણને મળી ગયા છે, એટલે લખવાનો 3 નો વર્ગ અને માઇનસ છે 1 ના 1, તો પછી એનો આગળ આપણે દાખલો કરીએ તો 3 નો વર્ગ કેટલા થાય, 9. 9 માઇનસ 1 એટલે મને શું મળે, 8. 9 માંથી 1 જાય એટલે 8, તો બીજો આપણને મળ્યો એટલે એન બરાબર અહીંયા આપણને કેટલો મળી છે, 1 3 પછી અહીંયા 8. એવી જ રીતે આનું આપણે લઈએ તો કે એન વર્ગ વત્તા 1. હવે એન બરાબર આપણને મળ્યા હતા કેટલા, મળ્યા હતા એન વર્ગ એન બરાબર 3 મળ્યા હતા, એટલે કે 3 નો વર્ગ માઇનસ અહીંયા પ્લસ છે એટલે કે પ્લસ 1 ના 1 એટલે કે 3 નો વર્ગ 9. 9 વત્તા 1 એટલે કેટલા મળ્યા, 9 ને 1 10, તો આપણને ત્રિપુટી મળી ગઈ. તો આ માંગેલી પાયથાગોરસની આ જે માપ હતો એની ત્રિપુટી શું મળી, તો અહીંયા લખી નખાય 3 8 અને 10 એટલે કે 3 મળી ગઈ. આમ માંગેલી પાયથાગોરિયન ત્રિપુટી, એની જે ત્રિપુટી છે એ શું છે, 6. એટલે કે જે એક તો આપેલી છે, આ તો આપણે એનની કિંમત જોઈ થાય, એક તો આપેલી છે એના જેવી બીજી ગોતવાની હોય, એટલે એન બરાબર તો આપણને 3 એમાં કિંમત મૂકવા માટે આપણે 3 મળ્યા. એક આપેલી હોય તો એની બીજી આખી આખી ત્રિપુટી શોધવાની, તો એક આપેલી છે 6, બીજી કઈ મળી, 8 અને 10 એટલે કે 8 અને 10 છે એની ત્રિપુટી. શું મળી પાયથાગોરસની, 6 8 અને 10. એવી જ રીતે આપણે એના નીચેનું બીજું જોઈએ, 14 વાળું. 14માં પણ એવી જ રીતે આપણે એને વ્યાપક સ્વરૂપ આપેલું છે. વ્યાપક સ્વરૂપ શું હતું, 2n પછી n નો વર્ગ માઇનસ 1 અને n નો વર્ગ વત્તા 1. તો એના માટે આપણે જો 1 આપેલું છે એના જેવી બીજી આખી આખી ત્રિપુટી શોધવાની છે, તો હવે 2n બરાબર આપણે કેટલા લઈ લઈએ, તો કે 14 લઈ લઈએ. 2n બરાબર 14 લઈએ તો n બરાબર 14 ના છેદમાં 2, પેલા મારે શોધવો કારણ કે આ ગુણાકારમાં છે, બીજ બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, તો 7 2 14, તો એન બરાબર મને શું મળ્યા, 7, એ મને એન બરાબર મળ્યા છે. હવે એક ત્રિપુટીમાંથી એકની આપેલી છે તો બીજી શું છે, આપણે આ શોધાઈ ગયું, હવે આ એન મળી ગયું આપણને, તો એની કિંમત મૂકી શકીએ છીએ એનની, એન નો વર્ગ, તો 7 નો વર્ગ માઇનસ 1. 7 નો વર્ગ કેટલો થાય, 49. 49 માઇનસ 1, 49 માંથી 1 જાય એટલે કે 48. તો 1 14 બીજી 48. હવે ત્રીજી શોધીએ એટલે કે એન વર્ગ વત્તા 1, તો અહીંયા આપણે એન નો એન શું મળ્યો, તો 7. 7 નો વર્ગ વત્તા 1, 47 49 વત્તા 1 49. 49 ને 1 કેટલા થાય, 50. તો આપણને એમ પાયથાગોરસની ત્રિપુટી શું મળી, તો એના માટે તો પહેલાં આપણે એન તો શોધવું જ પડે તો જ આપણે આગળ કરી શકીએ છીએ. તો 14 48 અને 50, તો આપણે એમાં નીચે લખીએ કે આમ માંગેલી પાયથાગોરિયન ત્રિપુટી શું છે, તો કે 14 1 આપેલી છે, આખી આખી ત્રિપુટી શોધવાની, 48 અને 50 છે. તો એના જેવી જાતે બીજી બે ત્રિપુટી છે એ તમને જાતે શોધવાની છે, સરળ છે, જે તમે સરળતાથી શોધી શકશો.